કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને કરપીણ હત્યા કરવાની ઘટનામાં ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા છે. ત્યારે બાળ ખાતે આવેલી ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં તારીખ 17/8/2024 સવારે 6 થી તારીખ 18/8/2024 સવારે 6 વાગ્યા સુધી તમામ પ્રકારની મેડિકલ સેવાઓ બંધ રાખી હતી. બાયડના ડોક્ટરો સવારે 10 વાગે બાયડના વૃંદાવન ખાતે તેમજ હોટલમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં બાયડના તબીબો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાયડના તબીબે જણાવ્યું હતું કે સેફટી નહીં તો ડ્યુટી નહીંના સૂત્ર સાથે ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા. કોલકાતાની મહિલા ટ્રેની ડોક્ટર સાથે બનેલી ઘટનાને લઈને દેશભરમાં સોશિયલ મીડિયાથી માંડી મેડિકલ શિક્ષણ જગતમાં ભારે આક્રોશ વિરોધ જોવા મળી રહ્યો છે. રેસિડેન્ટ ડોક્ટરોના ઉગ્ર આંદોલનને પગલે કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસ શરૂ કરવી પડી છે, પરંતુ હજુ પણ દોષિતોને ફાંસીની સજા આપવાની માંગ ઉઠી રહી છે. થોડા દિવસ પહેલા દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા તમામ સર્વિસથી અડધા રહીને વિરોધ કરાયો હતો, ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશને સરકાર સમક્ષ જેટલી માંગણીઓ મૂકી હતી તેમાંથી કેટલીક માંગણીઓ હજુ સ્વીકારાઈ નથી, તેમજ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલાને પગલે ગુજરાતની સરકારી મેડિકલ કોલેજો હોસ્પિટલોમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. આજરોજ તારીખ 17 ઓગસ્ટ અને શનિવારના રોજ બાયડના તમામ કન્સલ્ટન્ટો, અન્ય ડૉક્ટર મિત્રો વૃંદાવન હોટલ ખાતે હોલની અંદર એકત્રિત થયા હતા અને આપ સૌ જાણો છો એ પ્રમાણે તાજેતરમાં ગયા અઠવાડિયે કલકત્તાની આરજીકર મેડિકલ હોસ્પિટલની અંદર કામ કરતા એક ડૉક્ટર તરુણી સાથે ખૂબ જ ગંભીર કૃત્ય આચરવામાં આવ્યું. એના પર બળાત્કાર થયો, એટલું જ નહીં બળાત્કાર બાદ એની હત્યા કરવામાં આવી અને આના પડઘા સમગ્ર ભારતભરની અંદર માત્ર ડૉક્ટર સમાજમાં જ નહીં અન્ય સમાજોમાં પણ બહુ ખૂબ ઘેરા પડ્યા છે. આ કૃત્યની અમે ઘોર નિંદા કરીએ છીએ. એટલું જ નહીં પણ જ્યારે શાસન વ્યવસ્થા સંભાળતા માણસોનો સીધો કે આડકતરો દોરી સંચાર આવા કૃત્યમાં હોય ત્યારે આ ખૂબ જ દુઃખની લાગણી અમે સૌ ડૉક્ટર મિત્રો અનુભવીએ છીએ. આપ સૌ જાણો છો એ પ્રમાણે આ કૃત્યના પડઘા માત્ર ડૉક્ટર સમાજમાં, ડૉક્ટર આલમમાં નથી પડ્યા, નાનાથી મોટા તમામ સમાજના તમામ ધર્મ જાતિ કોમના માણસોએ આ કૃત્યને વખોડ્યું છે. અમે, અમારો બાયડ આઈએમએ પરિવાર આ કૃત્યને ખૂબ જ એની નિંદા કરીએ છીએ અને ખૂબ જ કઠોર શબ્દોમાં એને વખોડીએ છીએ. આના અનુસંધાનની અંદર અમે તમામ ડૉક્ટર મિત્રો એકઠા થઈને આજે બાયડ ખાતે પ્રાંત ઓફિસરશ્રીના ત્યાં આગળ અમારી લાગણી, અમારી સંવેદનાઓ અને આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ અને આ કૃત્યને ખૂબ ખરાબ રીતે અમે વખોડીએ છીએ કે આવું કામ કરતા ડૉક્ટરો સાથે, ડૉક્ટરોની સલામતી સાથે કોઈપણ પ્રકારના ચેડા થવા ન જોઈએ. અત્યારે સાંપ્રત સંજોગોમાં અમારો જે ડૉક્ટર સમાજ છે, તમામે તમામ ડૉક્ટરો એ ગમે તે કારણથી સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે અને એ સોફ્ટ ટાર્ગેટના કારણે જે તકલીફો ડૉક્ટરોને પડી રહી છે અને અમારી આ કૃત્ય તો વખોડ્યું જ છે પણ આ સિવાય અમારા ડૉક્ટર સમાજને સ્પર્શતા તમામે તમામ પ્રશ્નોની તાત્કાલિક સરકાર, લોકલ રાજ્ય સરકાર ઉપરની કેન્દ્ર સરકાર તમામે તમામ લેવલે એનો નિવેડો લાવે એની અમે બિલકુલ કૃતનિશ્ચયી થઈને માગણી કરીએ છીએ. આના અનુસંધાનમાં આજે બાયડ તાલુકાના તમામ ડૉક્ટર મિત્રોએ ઓપીડી કામથી અડઘા રહીને અમારો વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાથે સાથે કોઈ જરૂરતમંદ સિરિયસ પેશન્ટ, કોઈ તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ એ ન વેડફાય, એ ઇમરજન્સીના દર્દીઓને તમામે તમામને પૂરતી ત્વરિત સેવા મળી રહે એનું અમે પણ ધ્યાન રાખ્યું છે, જેથી કોઈ તાત્કાલિક પેશન્ટ જે તકલીફવાળું હોય એ હેરાન ન થાય અને એ સાથે સાથે અમારું કામથી અમે ઓપીડીથી અડઘા રહીને અમારો વિરોધ વ્યક્ત કરીએ છીએ અને આની પૂરેપૂરી સમગ્ર સમાજમાં અને તમામ ક્ષેત્રે નોંધ લેવાય એવી અમારા સૌની આગ્રહભરી વિનંતી છે.